કહેવાય કે જો લાલ લાલ ટમેટું અને લાલ લાલ મરચા આપણે જો ડાયરી એવી બનાવી હતી કે બધાય ના આંગળા સટવી દે એવી બનાવી હતી. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા? હું મજામાં છું, તમે બધાય મજામાં જ હશો. તો આજે આપણે જો અડદની ડાયર બનાવવાની છે, કેમ કે ડાયર અમારા ઘરમાં કોઈ દિવસ બની નથી ને આપણે ચટપટી ડાયર બનાવવાની છે. કેમ કે ડાયર જો અડદની ડાયર તો કોઈ ખાતું નથી અમારા ઘરમાં અને આપણે ખવડાવવાની છે, કેમ કે બહુ ચટપટી ને સ્વાદિષ્ટવાળી ડાયર બનાવીશું એટલે ખાવાના જ છે. તો વિડીયો એન્ડ સુધી જોઈજો એટલે આપણે ડાયર કંઈક એવી બનાવી કે બધાને ખાવાનું મન થઈ જાય અને ખાતા જ રહીએ અને આંગળા પણ ચાટતા રહીએ એવી બનાવી છે. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આજે આપણે અડદની ડાયર બનાવી નાખી ચટપટતી. તો ડાયરમાં નાખવાની સામગ્રી મેં ત્રણ વસ્તુ જ ગોતી છે, કહેવાય કે જો લાલ લાલ ટમેટું અને લાલ લાલ મરચા, આ ત્રણ વસ્તુ છે અને એક આદુ. એ આદુ અને આ ટમેટું ને મરચું એ ત્રણથી જ આપણે ડાયરનો સ્વાદ ફેરવવાનો છે અને ડાયરનો કલર ત્રણ વસ્તુથી જ બદલાવાનો છે અને એવી ચટપટતી ડાયર બનાવી છે આપણે, કેમ કે એ આંગળા સાટતા રહી જાય. આહા, પહેલી વખત બને છે એટલે કહેવાય કે આપણે એને ખવડાવી તો છે જ. તો આ લાલ લાલ ટમેટું રંગ ફેરવી નાખે ને એવું તો ડાયરમાં અલગ જ સ્વાદ આવી જાય અને આ મરચા પણ લાલ લાલ છે જો, તો ડાયરનો કલર પણ બદલી જાહે અને રંગ પણ બદલી જાહે આના વઘારથી ન, કેમ કે આ ત્રણ વસ્તુ મેન હોય ડાયર વઘારવાનું. આપણને ડાયર વઘારતા આવડે તો થાય, આ ત્રણ વસ્તુથી ને ડાયરનો સ્વાદ બદલે અને સ્વાદ ફરે અને ડાયરનો સીન પણ ફરે આ ત્રણ વસ્તુ. તો આપણે હાલો બનાવી નાખીએ અત્યારે ડાયર. જોવો, આ છે આપણે મસાલો ડાયર વઘારવાનો, લીમડો છે ને બધી સામગ્રી છે એની ડાયર વઘારવાની, ને લીંબુ નાખવાનું છે ડાયરમાં, ને આ ટમેટા છે, ટમેટામાં મરચું ને આદું નાખેલું છે. બસ આટલી જ વસ્તુ છે આપણે ડાયરની. તો જો તમે જોઈ શકો છો આપણે હજી બનાવી નથી, વઘારી પણ નથી. જુઓ તો એ કેવી લાગે તમને, જુઓ ને આ બનશે તો કેવી સરસ દેખાશે. જુઓ અત્યારે જો બફાઈ ગઈ છે આપણે ડાયર ને કમ્પ્લીટ કરી લીધી છે બધો મસાલો નાખીને. જો કંઈક આવી છે, તેલ મૂકી દઈએ આપણે, થોડુંક પાણી છે ભરી જાય, તેલ મૂકી દઈએ. આપણે વઘાર કરવાનો છે મસાલો છે આ. તો આપણે જીરું નાખવાનું છે, થોડુંક જીરું નાખી દઈ અને મસાલો પણ નાખી દઈ. વઘારી નાખી છે આપણે, ઘડીક આને આમ આમ રેવા દેવું છે, ઘડીક ચડવા દે આને. તો જો આપણે ખાવાનું કાઢી નાખ્યું છે બધું ને આપણે ડાયર જોવો કેવી બની છે. જોવો તમે કેવી બની ડાયર, અને ડાયર બનાવી છે આપણે લીંબુવાળી ડુંગળી છે, બાજરાના રોટલા જો, અને આ આપણે દર્શિતની મોરી ડાયર છે, અને ભેળી આપણે છાશ છે. તો હવે જો બધા ખાવા બેસે છે અને તો જો હવે ખાવાનું કાઢી લીધું છે ને બધા બેસે ખાવા અને જોવી હવે કોને કોને કેવી ડાયર ભાવે છે. તો જો માર બા ને મનીષ ને એ તો ખાવા બેસી ગયા છે, દર્શિત ગયો છે મારા બાપુ વરકવા. તો અહીંથી શરૂઆત કરી મનીષ આગળ થી, કેમ કે એને ડાયર નથી ભાવતી. બા તો તમે કેજો મને, કયો ને બા? અરે અસલ બની હે, ખાવ તો ખરા, સાખો તો ખરા. હે, એ તો આપણી ડાયર અસલ બની છે, બધાને ભાવી છે. મને બહુ ભાવે. તને ભાવે રે? હા. આપણે એવી જ બની હતી, કેમ કે મારા બા ને તો ભાઈ અને બહુ પસંદ
લાવી તો ડાયર એવી બની છે અને આવો વિડિયો આપણે બનાવ્યો છે. સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. નવા કોઈ જોતા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે.